ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પ્રયત્નોને રાજ્ય સરકારે કર્યા સાકાર, ખેડૂતોને મળશે બારે માસ સિંચાઈના પાણી। सरहदी विस्तारों में सर्जा से हरियाली क्रांति। धारासभ्य गेनीबेन ठाकोर ना प्रयत्नों ने राज्य सरकारे कर्या साकार, खेडूतों ने मळशे बारे मास सिंचाई ना पाणी। भाबर तालुकाना 15 गामों ने नर्मदा नु सिंचाई नु पाणी मळे एटला माटे सामला वडाणा अने राजस्थान नी मुख्य केनाल माथी 3.5 किलोमीटर अंडरग्राउंड पाइपलाइन नाखीने 8 करोड़ खर्चीने योजना मंजूर करवामां आवी। 31 किलोमीटर डिस्ट्रिक्ट केनाल हती, तेना बदले 13 किलोमीटर नी अंदर सहलाई थी खेडूतोने पाणी मळी रहे ते माटे बे भागनी अंदर केनाल वहेंचणी करीने आ योजना मंजूर करी छे। ते बे महिनामां योजना पूरी थशे। तेवी ज रीते गेनीबेने जणाव्युं हतुं के वाव भाबर सुई गाम आ त्रणेय तालुकाना खेडूतोने नर्मदा सिंचाई लगती जे पण नानी मोटी रजूआत हशे, जेवी के केनालनी हाइट वधारवानी, तळाव साथे जोडाण करवानी, अंडरग्राउंड करवानुं के नानी मोटी जे पण मांगणी हती ते तमाम मांगणीओनी 125 करोड़ना योजनाना आयोजनथी खेडूतोनी रजूआत, विविध आगेवानोनी रजूआतो तेमज गामोनी रजूआतो मुजब बधा ज कार्यो पूर्ण करवामां आवशे। पापर तालुकाना 15 गामों ने नर्मदा नु सिंचाई नु पाणी मळे एटले माटे करीने वडाणा, सामला वडाणा अने राजस्थानी मुख्य केनाल माथी 3.5 किलोमीटर अंडरग्राउंड पाइपलाइन नाखीने 8 करोड़ना खर्चे जे योजना मंजूर करवामां आवी छे, ए 31 किलोमीटर नी जे डिस्ट्रिक्ट केनाल हती एना बदले 13 किलोमीटर नी अंदर अने एने सहेलाई थी खेडूतोने पाणी मळी शके एटला माटे करीने बे भागनी अंदर आ केनाल वेचणी करीने योजना मंजूर करी छे। એટલે બે મહિનાની અંદર આ યોજના પૂરી થશે। એવી જ રીતે વાવ ભાભર ને સોયગામ આ ત્રણેય તાલુકાના નર્મદાના જે કઈ નાના મોટી રજૂઆતો હતી ખેડૂતોની, કેનાલની હાઈટ વધારવાની હોય, તળાવ સાથે જોડાણ હોય, અંડરગ્રાઉન્ડ કરવાનું હોય, સાયફર હોય કે નાના મોટી જે કઈ માગણીઓ હતી એ તમામ માગણીઓનો 125 કરોડના આયોજનથી ખેડૂતોની જે રજૂઆતો આવી હોય, વિવિધ આગેવાનોની રજૂઆતો આવી હોય, ગામોની આવી હોય, જે પ્રમાણે એનું પ્લાનિંગ લોકોએ માગ્યું એ પ્રમાણે કરેલું છે અને 125 કરોડના ખર્ચે જ્યારે આ બધા જ રિપેરિંગ માટેના ના કામો પૂર્ણ કરવામાં આવશે એટલે આવતી સિઝનની અંદર આ ત્રણેય તાલુકાના ખેડૂતોને સહેલાઈથી તમામ ગામોને, તમામ ખેતરો સુધી નર્મદાનું પાણી પહોંચશે। છતાં પણ ક્યાંક નાના મોટી હજી માગણીઓ બાકી રહી ગઈ છે, તો આવનાર સમયની અંદર ખેડૂતોની, લોકોની જે માગણીઓ છે એ પૂરી કરી અને ખેડૂતોને નર્મદાનું પાણી મળે એવા અમારા પ્રયત્નો રહેશે। આ યોજના રાજ્ય સરકારે અમારી માગણીથી કરેલી છે। હું મારી જાતને અને હું ભગવાનનો આભાર માનું છું અને એક મારું જે સપનું હતું, કદાચ આ યોજના એ મારો જિંદગીનો એક સૌથી ખેડૂતો માટેનો એક મદદગારી નિર્ણય ગણાશે અને મારી જાતને પણ હું એ બાબતમાં ખૂબ હૃદયપૂર્વક રાજ્ય સરકારને અભિનંદન આપું છું। અને આના ખેડૂતો જ્યારે જ્યારે આ ખેડૂતો પાણી વાળીને આર્થિક રીતે સદ્ધર થશે ત્યારે સત્તા ઉપર હોઈએ કે ના હોઈએ, પણ આ ખેડૂતોનું એક ઐતિહાસિક કામ કરવાનું મને પણ ગૌરવ છે। એટલે આવતી સિઝન સુધી આ તમામ ગામોના ખેડૂતોને નર્મદાનું પાણી મળી રહેશે, છતાં પણ ક્યાંક ખેડૂતોની નાની મોટી માંગણીઓ બાકી રહી ગઈ હોય તો પૂરી કરવામાં આવશે તેવું ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું। આ યોજના ગેનીબેનના ખેડૂતો માટેના પ્રયાસ રૂપે રાજ્ય સરકારે સ્વીકારી છે। તે પ્રમાણે જણાવ્યું કે આ યોજના તેમના જીવનનું સ્વપ્ન હતું અને ગેનીબેનના જીવનનો એક મહત્વનો ખેડૂતો માટેનો પ્રયાસ હતો, જે સફળ બનતા જ ગેનીબેન પોતાની આત્માથી રાજ્ય સરકારનો આભાર માન્યો હતો। તેમણે કહ્યું હતું કે આગળના સમયમાં હું સત્તા પર હોઉં કે ના હોઉં, પણ જ્યારે જ્યારે આ ગામોના ખેડૂતો પોતાના સિંચાઈમાં પાણીનો ઉપયોગ કરીને આર્થિક રીતે સદ્ધર થશે ત્યારે ત્યારે હું ગૌરવ અનુભવીશ, અને આ ઐતિહાસિક કાર્ય કરીને ગેનીબેને મીડિયા સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરી હતી। રિયા સોલંકી, ZSTV, બનાસકાંઠા।